हिंदू धर्म में मान्यता है कि पृथ्वी पर आवेला 12 ज्योतिर्लिंगना दर्शन करवाथी मोक्षनो मार्ग मळे छे, परंतु आ भाग्य दरेकने प्राप्त थतुं नथी। परंतु बनासकांठा जिल्लाना पालनपुरथी डीसा जता हाईवे पर एक स्थळ एवुं आवेलुं छे कि ज्यां 12 ज्योतिर्लिंग सहित हिंदू धर्मना तमाम देवी देवताओना मंदिर बनाववामां आव्या छे અને મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ્ય લંબિતાં ભુજંગ તુંગ માલિકા યડાટ વિકલ જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ્ય લંબિતાં ભુજંગ તુંગ માલિકા પાલનપુર ડીસા હાઈવે પર રસાણા ગામની સીમા આવેલું આ મંદિરનું નામ છે શિવધામ। શિવધામની ખાસિયત એ છે કે અહીં હિન્દુ ધર્મના 12 જ્યોતિર્લિંગ નવ દુર્ગા સહિત હિન્દુ દેવી દેવતાઓના 111 મંદિર બનાવવામાં આવ્યા છે। વર્ષ 2003માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી ભક્તો આ મંદિર પર શ્રાવણ માસ અને મહાશિવરાત્રી પર ઉમટી પડે છે। આ મંદિરનું વાતાવરણ એકદમ રમણીય છે અને દૂર દૂરથી ભક્તો આવીને મંદિરમાં બનાવવામાં આવેલી 12 જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। મંદિરમાં પ્રવેશ કરતા જ એક મોટું શિવલિંગ આવેલું છે અને આ શિવલિંગ પર ભક્તો જળ અને દૂધનો અભિષેક કરી બિલીના પત્રો ચડાવે છે। રમણીય વિસ્તારમાં આવેલા આ મંદિર પર બાળકો, યુવાનો, યુવતીઓ અને વૃદ્ધો શ્રદ્ધાથી દર્શન કરવા પહોંચે છે। એક જ સ્થળ પર તમામ દેવી દેવતાઓના મંદિર આવેલા હોય તેવું મંદિર ભાગ્ય જ જોવા મળતું હોય છે અને એટલે જ આ અલૌકિક મંદિરના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામતી હોય છે। અહીં આવતા શ્રદ્ધાળુઓ પણ દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। અહીંયા ડીસા જોડે રસાણા શિવધામ સુંદર મજાનું મંદિર આવેલું છે। આપણે ભારત દેશની અંદર જે 12 જ્યોતિર્લિંગ આવેલા છે તે અલગ અલગ જગ્યાએ છે, જ્યારે અહીંયા રસાણા શિવધામમાં એ 12 જ્યોતિર્લિંગના પ્રતિકૃતિરૂપ બધા મંદિર બનાવેલા છે। 111 કુલ દેવી દેવતાઓના મંદિર આવેલા છે, નવ દુર્ગા મંદિર સહિત। તો અહીંયા પવિત્ર રમણીય વાતાવરણમાં દર્શન કરવાની એક અલૌકિક મજા જ હોય છે। અહીંયા જે શિવધામ છે એ ડીસાની જોડે જે રસાણા ગામ છે રસાણા જોડે આવેલું છે અને દર્શન કરવાનો સુંદર લાવો અહીંયા દરેક ભક્તજનોએ લેવો જોઈએ। આજે આપણે જોઈએ છીએ કે આ શ્રાવણ મહિનો એ પવિત્ર માસ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આપણે શિવ ભગવાનની આરાધના કરીએ છીએ। તો આપણે શિવલિંગ વિશે વાત કરીએ તો આખા ભારત દેશમાં બધી જગ્યાએ અલગ અલગ શિવધામો સ્થાપવામાં આવેલા છે, પણ એના દર્શન આપણે એકી સાથે કરી શકતા નથી। તો આ ડીસા જોડે જે રસાણા શિવધામ આવેલું છે એમાં આપણને 12 જ્યોતિર્લિંગોના દર્શન કરવા મળે છે। તો આ 12 જ્યોતિર્લિંગોના દર્શન કરી આપણે પોતાની જાતને ધન્યતા અનુભવીએ છીએ અને એવું પણ કહેવામાં આવે છે કે આ 12 શિવલિંગોના દર્શન કરવાથી આપણા જીવનને મોક્ષ મળે છે। આ એક સુંદર અને રમણીય સ્થળ છે, અહીંયા તમે આવો એટલે તમને 111 દેવી દેવતાઓનું મંદિર જોવા મળે છે। અહીંયા નવ દુર્ગા નવ રૂપોના મંદિર નવ સ્વરૂપ નવ દુર્ગાના મંદિર જોવા મળે છે અને સપ્તઋષિ યજ્ઞશાળા પણ જોવા મળે છે। તો આવું સુંદર અને રમણીય સ્થળની આપણે અવશ્ય એક વખત મુલાકાત લેવી જોઈએ અને આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ। ડીસા પાલનપુર હાઈવે પર આવેલું શિવધામ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। આ ધાર્મિક સ્થળ પર ભક્તોને એક સાથે 12 જ્યોતિર્લિંગ, નવદુર્ગા, ગરુડેશ્વર, મહાલક્ષ્મી, રામ લક્ષ્મણ અને જાનકી તથા રાધા કૃષ્ણના બનાવવામાં આવેલા મંદિરના દર્શન કરવાનો દુર્લભ અવસર મળે છે, જેથી ભક્તોને એક જ સ્થળ પર તમામ દેવી દેવતાઓના દર્શન કરવાનો લ્હાવો મળી રહ્યો છે અને ભક્તો અહીં ખૂબ જ આસ્થાપૂર્વક આવે છે। આ મંદિર પર શ્રાવણ માસ અને શિવરાત્રિના પર્વ પર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા પહોંચે છે અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે। ડીસા પાલનપુર હાઈવે પર શિવધામ નામે રમણીય સ્થળ આવેલું છે। અહીંયા આગળ 12 જ્યોતિર્લિંગ એક સાથે દર્શન થાય છે, નવદુર્ગા માતાજીના મંદિર છે, 111 દેવી દેવતાઓનું અહીંયા આગળ મંદિરો છે। સૌ ભક્તો અહીંયા આગળ દર્શને આવે સૌને ભાવ ધન્યતા અનુભવે છે।
અહીંયા આગળ મહાશિવરાત્રિ અને શ્રાવણ માસમાં મેળો પણ ભરાય છે. સૌ ભાવી ભક્તો અહીંયા આગળ આવીને અનેરો લાભ લે છે. ભગવાન ભોળાનાથના 12 જ્યોતિર્લિંગ પૃથ્વી પર પ્રાચીન સમયથી સ્થપાયેલા છે અને હિન્દુ ધર્મમાં આ જ્યોતિર્લિંગના દર્શનનું મહાત્મ્ય રહેલું છે. પરંતુ દરેક લોકો માટે આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા શક્ય નથી, જેથી ભક્તો શિવધામ ખાતે પહોંચીને 12 જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિના દર્શન કરીને 12 જ્યોતિર્લિંગના દર્શનનો અહેસાસ કરી રહ્યા છે. હિન્દુ સંસ્કૃતિમાં માનવામાં આવે છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, પરંતુ આ સૌભાગ્ય દરેક માટે શક્ય નથી. ત્યારે ડીસાથી પાલનપુર જતા હાઈવે પર રસાણા ગામ નજીક આવેલું છે શિવધામ. આ શિવધામ મંદિરની ખાસિયત એ છે કે અહીં 12 જ્યોતિર્લિંગના મંદિર બનાવવામાં આવે છે અને અહીં આવતા ભક્તો આ મંદિર પર 12 જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અતુલ પટેલ સાથે બીકેન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.